कथा प्रचलित छे, आप जाणो छो, पण छता थोड़ू तमने कथानु दर्शन करावो। रामचरित्र मानस मा मने तमने मर्यादा शू होय, मर्यादा केम होय, मर्यादा कोने कहेवाय ए शीखवे। एक मंत्रा ना कहेवाथी सवार मा राम नो राज्याभिषेक थवानो होय, अने एक रात नी अंदर થોડાક સમયની અંદર બધું પરિવર્તિત થઈ જાય। રામચરિત માનસ મને તમને જીવતા શીખવાડે, ભગવાન રામ મને તમને જીવન જીવવાનું શીખવાડે। समय प्रतीत थवा लाग्यो, राम लक्ष्मण भरत शत्रुघ्न चारे भाईओ मोटा थवा लाग्या। जगदम्बा स्वयं मां भवानी मिथिला नगरीना राजा जनक राजा तेमनी पुत्री तरीके, तेमनी दीकरी तरीके માં જગદંબા પધાર્યા, સીતાના સ્વરૂપમાં ભગવાન રામ સાથે એના વિવાહ થયા। થોડું થોડું ટૂંકમાં હું દર્શન કરાવું છું, કારણ કે સમયનો ભાવ, કૃષ્ણ જન્મ સુધી પહોંચવું છે। માં જાનકીના ભગવાન રામ સાથે વિવાહ થયા, સીતા સ્વયંવર થયો, અયોધ્યાની અંદર રામ રાજ્ય આવ્યું, ભગવાન રામ। રાજા દશરથ કહે છે કે હવે મારી અવસ્થા પૂર્ણ થવા આવી છે, હવે મારે રામને રાજ્ય આપી દેવું છે। સમાચાર આપ્યા કે રામને રાજગાદી આપી છે, રામ મોટા છે। આ બાજુ અયોધ્યાના નગરવાસીઓ આનંદમાં છે કે કાલે અમારો રામ ગાદી આવશે, કાલે અમારે રામ રાજ્ય આવશે। બધાય લોકો મનમાં આનંદ કરવા લાગ્યા કે કાલથી તો અમારો રામ ગાદીએ બેસશે, રામ રાજ્ય આવશે। આ બાજુ મંત્રાને ખબર પડી અને મંત્રા કઈ કઈ જીને કહે છે, સાંભળ્યું? હા, કાલે રામ ગાદી આવશે તે કે હા। જેમ રામ એનો દીકરો છે એમ ભરત પણ એનો દીકરો છે ને। કઈ કઈ કહે છે મંત્રા શું બોલે તું? રામને ગાદી અને ભરતને શું? કઈ કઈ કહે છે મારે તો રામે સરખા, ભરતે સરખા, લક્ષ્મણે સરખા, શત્રુઘ્ને સરખા, મારે તો ચારે દીકરા સરખા।
અંતે મંથરાએ એની વાતોની વાગોળમાં વાગોળમાં એની મતિ ભ્રમિત કરી, બુદ્ધિ ભ્રમિત કરી અને કીધું કે જાઓ તમે રાજા પાસે તમારા જે બે વરદાન લેવાના છે ને માંગી લ્યો. શું માગો વરદાન? માતુક પેલું વરદાન કે રામને નહીં ભરતને ગાદી મળે, અને બીજું વરદાન રામને 14 વર્ષનો વનવાસ. કઈ કઈ જે રાજા દશરથ પાસે આવે ને, દશરથજીને કહે છે કે રાજન તમને યાદ છે મારા બે વરદાન તમારી પાસેથી લેવાના છે. હા કઈ કઈ માગી લ્યો, તમારે શું જોવે? આજે હું આનંદમાં છું, આજે હું હર્ષમાં છું, કાલે મારો રામ ગાદીએ બેસવાનો છે, કાલે હું નિવૃત્ત થવાનો છું, તમારે જે જોવે તે માગી લ્યો. શું જોવે છે? કઈ કઈ કે છે રાજા પેલું વરદાન મને એ આપો કે કાલે ગાદીએ રામ નહીં મારો ભરત બેસે. અરે કઈ કઈ શું બોલો તમે? કેમ આવું બોલો છો તમે? ભલે કઈ નહીં, બીજું વરદાન માંગી લો. પેલું વરદાન મારો ભરત ગાદીએ બેસે, અને બીજું વરદાન રામને 14 વર્ષનો વનવાસ આપો. અરે કઈ કઈ શું બોલો? આ તમે શું બોલો છો? તમે જે શબ્દ બોલો એનું તમને ભાન છે? કેમ આવા શબ્દો બોલો છો? કઈક તારો ભરતજી હે ભલે ને ગાદીએ આવે રે વનનો દે હવે તે બીજું માંગી લે રે વનનો દે મારા રામને હો રામને હો. એ કઈ કઈ તારો ભલે ભલે ગાદીએ બેસે મને કોઈ વાંધો નથી, મારો તો રામે સરખા, લક્ષ્મણ ભરત બધા સરખા, પણ રામને વનની વાત ન કર. એ સિવાય તારા મનમાં જે હોય તે બીજું માંગી લે. કઈ 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 માનતા નથી. બગાડ કઈ કઈ માનો રે વનનો દે મારા રામને હો. કઈ કે તાર ભરત રે એ ભલે ને ગાદીએ આવે રે વનનો દે મારા રામને હો. એ રાણી તમે કયો તો એક નહીં આવી બીજી અયોધ્યા હું આકાશેથી ઉતારું, આભેથી ઉતારું.
કઈ મારું મોત ના બગાડો. એક વાત કહી દો કે હું રામ ને વનવાસ ની વાત ખોટી કહું છું. એક વખત કહી દો કે નહીં, ભરત ને ગાદી ને રામ ને વનવાસ. કે તો તને પાયે લાગુ કે તો તને પાયે લાગુ કે તો પ્રાણ ત્યાગુ કે તો તને પાયે લાગુ કે તો પ્રાણ ત્યાગુ કે તો હે ભિખારી રે હે પની ભરત રે હે ભલે ને ગાદીએ આવે રે વનનો દે મારા રામ ને હો રામ ને હો રામ ને હો. એ કઈ કઈ કે તો તને પાયે લાગ્યું કે તો મારો પ્રાણ ત્યાગ્યો ક્ષત્રિય ને રાજા ને પોતાનો જીવ આપી દેવો. એ કોઈ અઘરી વાત નથી, કોઈ મોટી વાત નથી, પણ કે તો રે ભિખારી બની ભીખ માંગું. એ કઈ કઈ કે તો હું ભિખારી બનીને ભિક્ષા માંગુ પણ મારા રામ ને વન ન દે. અંતે કઈ 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 માન્યા નહીં. રામ લક્ષ્મણ અને મા ભવાની, મા જગદંબા, મા સીતા સવાર થયું હતું રામને ગાદીએ બેસવાનું. એક રાત્રિની અંદર ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું. રામ લક્ષ્મણ અને સીતા રાજ્ય છોડી ધીમે ધીમે વન તરફ પ્રયાણ કરે. રાજા દશરથ, અંત સમય રાજા દશરથ નો. રાણી ને કહે છે કે રાણી સામી દિવાલમાં જોવો તમે ચિત્ર, રાણી કહે છે એ દિવાલમાં ક્યાં ચિત્ર કઈ છે. તો કે નહીં તમે જુઓ. અરે રાજન ત્યાં તો કઈ નથી. તો કે ત્યાં મને ચિત્ર દેખાય છે. શું દેખાય? ત્યાં મને શ્રવણ ના મા બાપ દેખાય છે. ત્યારે રાજા દશરથ રામ 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 કહેતા પોતાનો પ્રાણને ત્યાગી દીધો રાજને. રામ લક્ષ્મણ ને માં સીતા વન તરફ જાય, વનમાં જાય. ચાલતા ચાલતા અયોધ્યા નગરી કલ્પાંત કરે. હે રામ પાછા આવી જાઓ. વનના માર્ગે રામ લક્ષ્મણ ને સીતા વન જવા લાગ્યા. આગળની કથા તો પ્રચલિત છે. સમયને મર્યાદા લઈ, સમયને લક્ષમાં લઈ, સમયને ધ્યાનમાં લઈને રામચરિત્ર માનસની કથા આપણે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કહે. રાજન આ સૂર્યવંશની કથા
ભગવાન રામની કથા મેં તને સમજાવી, એના વંશમાં આગળ લવકુશ થયા એ કથા સમજાવી. હે રાજન, જેમ સમય કોઈની રાહ નથી જોતો, તમારા જીવનના જે 7 દિવસ હતા એમાંથી આજે 4મો દિવસનો સૂર્ય પણ અસ્ત થવા આવ્યો છે. રાજન, તમને ભગવાન પ્રત્યે ભાવ કેટલો, ભગવાન પ્રત્યે પ્રીતિ કેટલી? ખરેખર રાજન, આપ મહાત્યાગી છો, મોટા ત્યાગી છો. હે રાજન, તમે સર્વસ્વ ત્યાગ કરી અને તમે તમે પોતાને તારવા, પોતે તરવા, અન્ન જળનો ત્યાગ કરીને અહીંયા બેસી ગયા છો. રાજન, તમને ભગવાન પ્રત્યે પ્રીતિ કેટલી, ભગવાન પ્રત્યે વિશ્વાસ કેટલો? કહેવાય છે કે ગોતવા જાય તો ભગવાન મળે, અને ભગવાન મળ્યા પછી પણ આપણી આંખ વિશ્વાસ ન કરે કે આ ભગવાન હશે. ભગવાન હશે કે નહીં એ જો મને તમને એક વખત વિશ્વાસ મળી જાય, વિશ્વાસ લાગી જાય, તો જરૂર ભગવાન મળે. દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ, દ્રઢ સંકલ્પ હોવો જોઈએ. સુખદેવજી મહારાજ ને રાજા પરીક્ષિત વચ્ચે સંવાદ ચાલે. થોડાક સમયમાં, ટૂંક સમયમાં આપણે ભગવાન કૃષ્ણ જન્મ તરફ જવું છે. હે રાજન, સૂર્યવંશની કથાની અંદર રામચરિત્ર, એના વંશમાં લવકુશ થયા એ કથા વર્ણન કરતા કરતા સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે રાજન, હવે એના વંશની આગળની હું તને કથા કહું છું, તે સાંભળ. એના વંશમાં આગળ યયાતિ રાજા થયા. રાજા ધાર્મિક છે પણ વિષયોથી વિરાગ થતો નથી. યયાતિના લગ્ન દૈત્યોના ગુરુ શુક્રાચાર્યની પુત્રી દેવ્યાની સાથે થયા, અને દૈત્યરાજ વૃષપ્રવાહની પુત્રી શર્મિષ્ઠાની દાસી બનીને આવી. રાજાએ દાસીનો પણ પોતાની પત્ની તરીકે સ્વીકાર કર્યો. એના વંશમાં આગળ બે પુત્ર થયા, યદુ અને તુર્વશુ. ગૃહુ, અનુ, પુરુ એવા દૈત્યોની પુત્ર યદુનો વંશ આગળ વધ્યો, તેને યદુ વંશ કહે છે. યયાતિના પુત્ર પુરુના વંશમાં દુષ્યંત થયા. દુષ્યંત ને શકુંતલાને પરણાવ્યા. શકુંતલા વિશ્વામિત્ર અને મેનકાથી થયેલું સંતાન. દુષ્યંત અને શકુંતલાથી એક વીર પુત્ર થયો, તેનું નામ ભરત છે. ભરતનો વંશમાં રતિદેવ થયા. રતિદેવ ભગવાનના ભક્ત પરમ છે. પૂર્વજન્મમાં જ્યાં રૂકના વંશમાં પાંડવ, ધૃતરાષ્ટ્ર, વિદુર ગાંધારી એ વંશમાં થયા. એના વંશમાં આગળ રાજાની
કુમારી ગાંધારીને પરણાવ્યા, તેને ત્યાં 100 પુત્ર થયા, દુર્યોધન વગેરે કૌરવ કહેવાના, એક પુત્રી થઈ. પાંડુ કુંતાને પરણાવ્યા, વસુદેવના બહેન મંદ્રદેશની રાજકુમારી માંદીને પરણાવ્યા, પાંડવ સાથે પરણાવ્યા. કુંતા અને માંદી દ્વારા 5 સંતાનો થયા, જેને આપણે પાંડવ કહીએ. એ કથા બતાવી. આગળ કથા વર્ણન કરતા કરતા દેવયાનીના પુત્ર યદુવંશમાં વસુદેવ થયા. વસુદેવના લગ્ન દેવક રાજાની કન્યા પુત્રી દેવકી સાથે થયા અને એના 8મા પુત્ર તરીકે ભગવાન સ્વયં કૃષ્ણ પ્રગટ થયા, સ્વયં નારાયણ પ્રગટ થયા. એ કથા કહી એનું વર્ણન કરતા કરતા 9મા સ્કંધને વિરામ આપ્યો, 10મા સ્કંધની અંદર પ્રવેશ કરવા માટે. સુખદેવજી મહારાજ અને રાજા પરીક્ષિતને વચ્ચે સંવાદ ચાલે. રાજા પરીક્ષિત કહે છે, પ્રભુ આપે મને સૂર્યવંશની અનેક કથાઓ સમજાવી, ભગવાન નારાયણ ભગવાન વિષ્ણુની અનેક લીલાઓ મને સમજાવી. પ્રભુ હવે મને મારા ઈષ્ટદેવની કથા સમજાવો. અગિયાર વર્ષ 52 દિવસ જેણે ગોકુળમાં રહ્યા, 14 વર્ષ મથુરામાં રાજ્ય કર્યું, 100 વર્ષ દ્વારકામાં રાજ્ય કર્યું. હે મહારાજ, મને એની બાળ લીલાની કથાઓ સમજાવો. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે, રાજન આ પૃથ્વી પર જ્યારે અઘાસુર બકાસુર જેવા અસુરો થયા, કંસ જરાસન શિશુપાલ દંતવૃક્ત એવા દુષ્ટ રાજાઓ થયા, તેઓના પાપથી પીડાયેલી આ ધરતી આ પૃથ્વી ગાયનું સ્વરૂપ લઈ અને ભગવાન પાસે ગઈ, પ્રભુ હવે આપ અમને ઉગારો, આ અસુરો આ દૈત્યો એનો ત્રાસ અમારાથી સહન નથી થતો. પ્રભુ ભગવાને ગાય અને બ્રાહ્મણોને આશ્વાસના આપી અને કીધું કે આપ જાઓ, હું કઈ યુક્તિ કરીશ. અને યદુવંશની અંદર હું જન્મ લઈ અને પ્રગટ થઈશ. શાંતિદૂત મહિલા મંડળ વૃદ્ધાશ્રમ ગરડાઘર પ્રેરિત ભાગવત ભાગીરથી ગંગા ચોથા દિવસની કથાનો સત્ર છે. ચોથા દિવસની કથા 10મો સ્કંધ એટલે ભગવાનનું હૃદય. 12 સ્કંધ જેમ જીવાત્માઓને 12 અંગ હોય છે એમ આના 12 સ્કંધ, એમાં 10મો સ્કંધ એટલે ભગવાનનું હૃદય. 10મા સ્કંધની અંદર પ્રવેશ કરીએ એટલે ભગવાન કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ ભગવાન નારાયણ એના જન્મની ગાથા આવે છે.